હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આ તમામ બાલમિત્રોનું સ્વાગત છે મિત્રો સી ઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ખાસ ધોરણ પાંચમાં જો અભ્યાસ કરતું બાળક હોય એ આ ફોમ ભરેલું હોય તો જ્ઞાન સાધના શક્તિ છે જ્ઞાન સેતુ છે મોડલ સ્કૂલ છે અલગ અલગ મિત્રો સરકારની જે યોજના છે એમાં મિત્રો મેરિટમાં આવશે તો એને ઉચ્ચ શિક્ષણ સારું શિક્ષણ મળે એવા એક સરકારના પ્રયત્ન છે જે ધોરણ આઠમાં અભ્યાસ કરતું હોય મિત્રો બાળક આપણું તો એના માટે જ્ઞાન સાધના નામની મિત્રો જ્ઞાન સાધના નામની એક પરીક્ષા લેવામાં આવશે જેમાં બાળકોને સારી એવી શિષ્યવૃત્તિ મળશે ખાસ તેજસ્વી બાળકો છે જે આવી એક્ઝામ આપવાથી મિત્રો એનો કહેવાય એને સારી એક સ્કોપ મળે છે આર્થિક રીતે મિત્રો તમને સહાય પણ સરકાર તરફથી મળે છે અહીંયા અને જો મિત્રો તમે નવોદયની તૈયારી કરી હોય નવોદય અપેક્ષા સાથે જોડે નવોદય તો આવી પરીક્ષા તમને સરળ લાગે છે કેમ કે નવોદયની અંદર મિત્રો જે લેવલ છે મેથ્સનું આપણે જોયું ભાષા પણ જોયું રિઝનિંગ એવું જ મિત્રો એના કરતાં એકદમ સરળ હશે ગત વર્ષે મિત્રો આપણે તૈયારી વગર ઘણા બધા એમ કહી શકાય તો સિત્તેર જેટલા બાળકો મિત્રો સીટી પાસ થઈને મેરિટમાં ગયા છે તો હાલ આપણે મિત્રો તમારા માટે આ પર્યાવરણનો વિડીયો લઈને આવ્યો છું મિત્રો વિડીયો પહેલાં શેર કરો ચાલો તમારા મિત્ર સુધી શેર કરો લાઈક કરો મિત્રો આપણે આસપાસ પર્યાવરણ છે એના પ્રશ્નો સમજવાના છે આપણે કયા મૂળનો ઉપયોગ ખોરાક તરીકે મિત્રો વૃક્ષ હોય છે આપણને ખ્યાલ છે એમાં જો આ જમીનની ઉપર વાત કરીએ તો આ આ વૃક્ષ છે તો મિત્રો વૃક્ષની નીચે હોય છે મૂળ કહેવાય ઓકે મૂળનું કાર્ય અલગ અલગ હોય છે મૂળ છે મિત્રોનું કાર્ય શું છે કે જમીનની અંદરથી જે ક્ષારો છે જે પાણી છે એને ખેંચીને થળના મારફતે પ્રકાંડ મારફતે અન્ય વનસ્પતિને અન્ય અંગ સુધી પહોંચાડે છે તો મિત્રો એ જે મૂળ છે દરેકના આપણે મૂળ ખાતા નથી પણ તમે જો સમજો ગાજર તો ગાજર જમીનની ક્યાં મિત્રો નીચે ઉગે છે નીચે પણ જોવા મળશે મૂળો પણ જમીનની નીચે થાય છે જમીન જે વૃક્ષ હોય જે છોડ હોય છે નીચે જમીનમાં થાય સક્કરિયા પણ અંદર થાય છે તો મિત્રો આ બધા જે છે ખાદ્ય પદાર્થ આપણે ખોરાક તરીકે લઈએ છીએ એટલે આ બધા મૂળ આપણે મિત્રો ખાઈએ છીએ તો આપણો જવાબ શું આવશે મિત્રો આપેલ તમામ ગાજર મૂળ શક્કરિયા બટેટા મિત્રો અંદર જમીનની અંદર થાય છે જેને આપણે ખાઈએ છીએ ઓકે તો મિત્રો આવા જ પ્રશ્નો ધોરણ ચાર અને પાંચના આસપાસના તમને જોવા મળશે કબીરવડ મિત્રો ક્યાં આવેલો છે તો મિત્રો કબીરવડ છે ક્યાં છે તો ભરૂચ જિલ્લામાં અને કબીર વડ મિત્રો એકવાર જોવા જતો જે પણ બાળકોએ કબીર વડ જોયો હોય એ હા પાડે કોમેન્ટમાં સર અમે કબીર વડ જોયો છે અમે પિકનિકમાં આજથી હું મારા અભ્યાસના હું પાંચમામાં ભણતો ને ત્યારે કબીર વડ જોવા ગયો હતો આઈ થિંક મારે પણ અત્યારે વાત કરીએ તો પચીસ વર્ષ પહેલાં મેં જોયેલો છે બરાબર પણ હવે યાદ નથી પણ હું પણ પ્રવાસમાં ગયો તો યાદ છે ત્યાં સુધી તો તમે પણ મિત્રો ગયા હોય તો હા પાડજો ન ગયા હોય તો જોઈ આવજો હવે ગાય માતાની વાત કરીએ તો ગાયના છાણના લીપણને શું કહેવાય છે ગાર કહેવાય ગાય નું છાણ છે મિત્રો એના દ્વારા જે લીપણ થાય છે છાણ કહેવાય છે ત્યાર પછીની જો વાત કરીએ નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળશે નહીં મિત્રો અહીંયા જો નહીં શબ્દ વાપરો છે ઉતાવળ પરીક્ષાની અંદર ઉતાવળ કરશો તો મિત્રો તમારા માર્ગ જ કપાઈ જશે જોયા વગર મીઠું ઓગળે શરબતમાં ઓ શરબત પણ પાણી સાથે ભળી જાય ખાંડ પણ ભળી પ્લાસ્ટિક મિત્રો ઓગળે નહીં એટલે આપણો જવાબ પ્લાસ્ટિક આપણો જવાબ મિત્રો એ આવે છે ત્યાર પછી મિત્રો જો સૈનિક શાળાની તૈયારી નવોદય સાથે કરવી હોય તો અપેક્ષા જ્ઞાન દ્વારા મિત્રો ત્રણેય બુક્સ નવી તમારા માટે ગુજરાતની પ્રથમ ડિજિટલ બુક હશે અને ખાસ મિત્રો તમારા નજીકના બુક સ્ટોરમાં અવેલેબલ છે તો ત્યાંથી મેળવી લેજો નીચેનામાંથી ખાસ બાળકો અહીંયા જોઈએ કે નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળી જશે અહીંયા જો ઓગળી જશે કીધું છે ખાંડ ઓગળી જાય હા બીજું પેટ્રોલ ન તેલ નહીં પથ્થર નહીં તો આપણો જવાબ આવશે ખાંડ પાણીમાં ઓગળે છે ત્યાર પછીની વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ભળી જશે મિત્રો આવા શબ્દો મૂકે ભળી જશે તો એનો મતલબ થાય છે ઓગળી જશે ભળી જશેનો મતલબ ઓગળી જાય તેલ કેરોસીન પેટ્રોલ દૂધ તો મિત્રો તેલ છે એ પાણીમાં ન કેરોસીન એ ન ભળે પેટ્રોલ ન ભરે જવાબ આવશે વગર ઉકી નીકળે તેને શું કહેવાય તો મિત્રો એને ઘાસ પણ કહેવાય નિંદામણ ઘણા બધા બાળકો બી ટીક કરશે વાંચશે એટલે નિંદામણ પણ મિત્રો એ અને બી બંને આવે આપણો જવાબ સી બને છે અહિયાં યાદ રાખજો મિત્રો પ્રશ્ન વિચારજો અને પછી જવાબ ટીક કરજો પરીક્ષામાં આવી ભૂલ કોઈ કરતા નહીં પાક તૈયાર થતાં શું કરવું પડે મિત્રો પાક તમે તૈયાર કર્યો છે પછી એને લણવો પડે જો વાઢવામાં ન આવે આપણે આપણી ભાષામાં વાઢવાનું કહીએ જો વાઢવામાં ન આવે તો પાક મિત્રો ઉગેલો પાક છે એ બગડી જાય અથવા જીવ જનાવર જંતુ છે એનો વધવા માંડે જેથી કરીને પાક ઉત્પાદન આપણું ઘટે છે એટલે પાક તૈયાર થઈ જાય પછી ફટાફટ આપણે એને લણણી કરવી પડે છે મિત્રો જો નવોદયની વાત કરીએ તો અપેક્ષા જ્ઞાનકી દ્વારા નવસો વિડીયો ફ્રી છે મિત્રો બસોથી વધુ તમને ટેસ્ટ મળે છે પચાસથી વધુ પેપર બધું બધું મફત છે મિત્રો આપણે શિક્ષણને છે ને ફ્રી આપવાનો એક પ્રયત્ન છે અને એ જ પરિણામે મિત્રો દર વર્ષે બસ્સો બાળકો એક નહીં બસ્સો બાળકો નવોદયમાં પાસ થાય છે આપણે કોઈ જાહેરાત નથી કરતા બસ આ એકબીજા જ્ઞાનનું આદાન પ્રદાન કરીએ પાંચ વાગે વિડીયો આપે આપણે છીએ ને વિડીયોના માધ્યમથી બસ્સો બાળકો મિત્રો દર વર્ષે નવોદયમાં સિલેક્ટ થાય છે મેરિટમાંની વાત નથી મિત્રો કે પાસ થયા અમને અમને ખબર નથી પણ નહીં નવોદયમાં પાસ થાય છે અને મેરિટમાં આવી અને જે તે જિલ્લામાં એનું સિલેક્શન થાય છે તો આ એક આપણા માટે અને આપણા પરિવાર માટે બહુ સારી બાબત છે તો તમારી આજુબાજુમાં કોઈ નવોદયની તૈયારી કરવી હોય તો અપેક્ષા જ્ઞાન કિના ગ્રુપમાં છોડવી દેજો સવારના પાંચ વાગે મંડી ભરાતી હોય અને બધા લોકો ત્યાં ખરીદી કરવા જતા હોય છે નીચેનામાંથી માંથી કોણ બચ્ચાને જન્મ આપે મિત્રો બચ્ચાને જન્મ કોણ આપે હવે અહીંયા વિચારવાનું છે ચકલી છે ઈંડુ આપે કબૂતર ઈંડું આપે કાગડો પણ ચામા ચીડ્યું છે એ બચ્ચાને જન્મ આપે છે અને મિત્રો બચ્ચાને જન્મ જે આપતું હોય ખાસ પાછું કહું છું યાદી આપું બચ્ચાને જન્મ આપે મિત્રો તો એને કાન હોય મિત્રો જે જેને કાન હશે એ બચ્ચાને જન્મ આપે જેને કાનને બદલે મીંડું હોય આવું મીંડું હોય ને કહેવાય મીંડું હોય એ ઈંડાને જન્મ આપે ઈંડા આપે છે એવું આપણે શીખવાડેલું છે કોનો માળો બધી જ જગ્યા બધી વસ્તુનો બનેલો હોય મિત્રો કોનો માળો ડી કાગડાનો માળો જોઈ લો બધી જ વસ્તુ મિત્રો એમાં જોવા મળે છે અથવા કોનો માળો સૌથી સુંદર હોય આવો પ્રશ્ન પૂછે સુંદરમાં સુંદર માળો કોનો કે કોયલ કંસારો પોપટ કે સુગ્રીવ તમે મને કોમેન્ટમાં જવાબ આપજો કોનો માળો સૌથી સુંદર હોય છે નીચેનામાંથી કયું પક્ષી માળો જ બનાવતું નથી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટમાં માળો બનાવતું નથી એનો જવાબ તમે કોમેન્ટમાં આપો સરસ મજાનું છે કોયલ કંસારો કાગડો કે ચકલી તો મિત્રો કાગળો તો માળો બનાવે જ છે હમણાં વાત કરી તો કોણ છે માળો બનાવતો નથી તમે મને કોમેન્ટમાં જવાબ આપજો બે પાંદડા સીવીને માળો બનાવે એ મિત્રો કહેવાય દરજીડો સીવીને બનાવે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય છે દરજીડો તમારા માતાના મિત્રો અહીંયા શું છે તમારા માતાના ભાઈને શું કહેવાય મિત્રો તમારા મમ્મી છે કે માતા છે એનો ભાઈ એના ભાઈને આપણે શું કહે છે માતાના ભાઈને આપણે મામા કહીએ શું કહીએ છીએ મામા તો એ આપણો જવાબ આવે છે તમારા પપ્પા છે મિત્રો પિતાના ભાઈને શું કહેવાય યાદ રાખજો માતા નહીં પિતાના ભાઈને તમારે શું કહે છે આપણા પપ્પા હોય એના ભાઈને આપણે શું કહીએ છીએ એનો તમે મને હોમવર્કમાં જવાબ આપું છો કોમેન્ટમાં જવાબ આપજો પપ્પા પિતાજી છે એના ભાઈ અને પિતાજીની બહેન હોય એને આપણે શું કહીએ આ બે વસ્તુ તમે કોમેન્ટમાં જવાબ આપજો અમદાવાદ શહેર કયા નદી કિનારે મિત્રો અમદાવાદ છે સાબરમતી સાબરમતીમાં ગાંધીજીએ મિત્રો આશ્રમ બનાવેલો આપણને ભણવામાં પણ આવે છે ગાંધી બાપુજીએ ત્યાં સાબરમતી નામનો આશ્રમ બનાવેલો હતો ગાંધીજીએ આ પણ એક વસ્તુ તમને સમજવાની છે સાબરમતી આશ્રમ ક્યાં આવ્યો હતો અમદાવાદમાં ગાંધીજીએ બનાવેલો હતો એલિસ બ્રિજ કયા શહેરમાં મિત્રો એલિસ બ્રિજ તો એ પણ અમદાવાદમાં આવે છે ગુરુ દ્વારા આ ધર્મોનું તીર્થ સ્થળ છે મિત્રો ગુરુદ્વારા તમે ગયા હોય તો આ એક બહુ મસ્ત વસ્તુ છે એ શીખ હિન્દુ ઈસાઈ કે ઈસ્લામ વિચારીને મિત્રો જવાબ આપજો ગુરુદ્વારામાં કોણ જાય છે તો એનો જવાબ આવશે મિત્રો શીખ લોકો છે એ પોતાની પૂજા અથવા ભગવાનને દર્શન માટે જે જગ્યાએ જાય છે જે પૂજા કરતા હોય ધ્યાન ધરતા હોય એને ગુરુદ્વારા કહેવાય છે ને ગુરુદ્વારામાં શીખ ધર્મો ઓકે શીખ ધર્મના લોકોનું આસ્થાનું સ્થાન છે ત્યાર પછી મિત્રો મારે તમને એ પૂછવું છે કે હિન્દુ લોકો પોતાની પૂજા પાઠ કરવા માટે ક્યાં જાય તો કે મંદિરમાં જાય ક્યાં જાય છે મંદિરમાં જાય તેનો ધર્મગ્રંથ પવિત્ર ગ્રંથ આપણો કહીએ તો ગીતા મિત્રો આપણો પવિત્ર ગ્રંથ ગીતા છે ને હમણાં સરકાર દ્વારા ગીતાજીને છે આપણે પાઠ્યપુસ્તકના ફોર્મેટમાં મોટા ધોરણમાં છ સાત આઠમાં આપણે ધીમે ધીમે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ગીતા શું છે ભગવાન શ્રી કૃષ્ણએ ગાયેલી ગીતા ઓકે ઈસાઈ લોકોનો પવિત્ર ગ્રંથ કયો છે ક્યાં જાય છે દર્શન કરવા માટે ઇસ્લામ લોકો છે એ પૂજા માટે કઈ જગ્યાએ જાય છે સ્થળ કયું છે એનો પવિત્ર ગ્રંથ એક તો કે બાઇબલ હોય છે એવી રીતે ખ્રિસ્તી લોકો છે એક સાથે સાથે આપ પણ સમજી લે ખ્રિસ્તી લોકો છે પૂજા કરવા માટે ક્યાં જાય ઓકે અને એનો પવિત્ર ગ્રંથ આ બધી બાબતો તમારે મને કોમેન્ટમાં આપવાની રહેશે મેદાનમાં રમાતી રમત કઈ ચેસ છે ઈન્ડોર છે કેરમમાં પણ ઘરમાં બેસી લૂડો પણ વોલીબોલ માટે મેદાનમાં જાવું પડે એટલે વોલીબોલ રમત કેવી છે મેદાને રમાતી રમત છે મિત્રો આ રમતની વાત થઈ તો કોમેન્ટ આપજો તમારી પ્રિય રમત કઈ મિત્રો તમારી પ્રિય રમત કઈ છે મને કોમેન્ટ આપજો કે સર મને આ રમત સૌથી વધુ ઇનડોર હોય કે આઉટડોર જો મિત્રો ચેસ છે એ બહુ સરસ રમત છે ચેસ રમવાથી આપણો આઈક્યુ લેવલ ખૂબ જ વધે છે પણ તમારી રમત કઈ છે મને કોમેન્ટમાં આપજો હું પાટણનું વિશ્વ વિખ્યાત સ્થળ છું મિત્રો પાટણનું સ્થળ હોય તો એ પાટણમાં આવેલી વાવ જે રાણકીની વાવ છે રાણકીની વાવ જે સાત માળની છે ઓકે વાવના પ્રકાર પડે મિત્રો ચાર પ્રકારની વાવ હોય બરાબર તો એ રાણકીની વાવ છે કયા પ્રકારની છે તમે ધોરણ પાંચમાં આવે છે મિત્રો તમે થોડો અભ્યાસ કરજો રાણી ઉદયમતી હું બોલું છું મિત્રો કે રાણી ઉદયમતી હતા ઉદયમતી એ ઉદયમતીએ આ વાવ પ્રજાના કલ્યાણ માટે પાણી માટે મિત્રો પ્રજાના વિસામો મળે પ્રજા પાણી પી શકે એ માટે આ સરસ મજાની વાવ બનાવેલી હતી ઓકે પણ મારે તમને પૃષ્વું છે કે એ જે વાવ છે એ કઈ વાવ કહેવાય વાવના નંદા છે ભદ્રા છે અલગ અલગ વાવના ચાર પ્રકાર પડે મિત્રો જે વાવ હોય એના ચાર પ્રકાર છે ઓકે તો એ ચાર પ્રકારમાંથી કયા પ્રકારની વાવ પાટણની વાવ છે ઓકે એ વાવ રાણકીની વાવ કયા પ્રકારની વાવ છે ત્યાં ઓકે પછી મને આપણે હું એની ચર્ચા પણ તમારી સાથે કરીશ રણ પ્રદેશ છે વધારે હોય મિત્રો રણ પ્રદેશની જો વાત કરવામાં આવે કોની કિંમત પાણી માટી પથ્થર કે રેતી મિત્રો રેતી તો ત્યાં મફતના ના ઉઠતી જ હોય પથ્થર પણ હોય માટી પણ હોય પણ પાણી ન મળે જો આપણે ખબર હોય તો રણ પ્રદેશમાં પાણી મળવું બહુ મુશ્કેલ છે ને સૌથી મોટી મુસીબત હોય તો એ પાણીની છે કેમ કે પાણી નથી તો કાંઈ નથી જળ એ જ જીવન છે મિત્રોને આપણને એ જળની કિંમત નથી કેમ કે આપણને સરળતાથી ઘરે નળ ખોલો એટલે પાણી આવે પણ એ પાણી આપણે આવે છે તો પાણીને બગાડ ન થાય એ પાણી અમૃત છે એ જીવન આપે છે તો મારે એનો કરકસર ઉપયોગ કરવો જોઈએ આ બધી બાબતો આપણને સમજવી જોઈએ તો આપણો જવાબ આવે છે પાણી અને રણ પ્રદેશનું જો રણ પ્રદેશનું જહાજ એટલે જહાજ કોને કહેવાય જહાજ એ તમારે મને જવાબ આપવાનો રહેશે ઓકે તો મિત્રો અહીંયા સુધી રાખીએ છે અને આજુબાજુમાં કોઈ નવોદયની તૈયારી કરવી હોય મિત્રો ઓનલાઈન તો આપણા ગ્રુપમાં જોડી દેજો અને ત્રણેય બુક્સ નજીકના બુક સ્ટોરમાંથી લઈ અથવા ઓનલાઈન ડિટેલ બધી મિત્રો આપણે આપી છે બુક્સ મેળવી અહીંયા સિમ્પલ મિત્રો ગૂગલ પે ફોનપે નંબર છે અને નવોદયના પણ મિત્રો આપણે વર્ગો ચાલુ કરી દે દીધેલા છે ઓલરેડી પ્રકરણ એક મિત્રો પૂરું થવા આવ્યું તો વહેલી તકે ગ્રુપમાં જોડાઈ જજો અને વિડીયો ગમે તો શેર કરજો બસ ફરી પાછા આવી જ રીતે મળશું જય હિન્દ જય ભારત